નમસ્કાર મિત્રો, હું છું નયન પરમાર અને સ્વાગત છે તમારું મારી ચેનલ સક્સેસ ટેકનોબમાં. આજે હું વાત કરીશ એસઈઓ ઓડિટ રિપોર્ટ વિશે. જેમ મેં પાછળના વિડીયોમાં વાત કરી હતી કે આપણે એસઈઓમાં કામ કઈ રીતે કરી શકાય, તો એમાં મેં બધી વાત કરી હતી કે આપણે પહેલેથી છેલ્લે સુધી એસઈઓનો જે સિલેબસ છે, જે રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ કામ કરવું જોઈએ, એ કઈ રીતે આપણે વેબસાઇટ પર એપ્લાય કરીએ તો આપણે વેબસાઇટ રેન્ક કરે, તો એનો જે પહેલો સ્ટેપ છે એ છે આપણે વેબસાઇટનો ઓડિટ રિપોર્ટ બનાવવો. અને આજે હું આખા વિડીયોમાં એ જ વાત કરીશ કે આપણે એસઈઓનો ઓડિટ રિપોર્ટ કઈ રીતે બનાવી શકાય, કેટલી વેબસાઇટ છે અને હું કઈ વેબસાઇટનો વધારે યુઝ કરું છું જેનાથી મને પરફેક્ટ રિઝલ્ટ મળે છે. તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ કે એસઈઓ ઓડિટ રિપોર્ટ કઈ રીતે બનાવાય અને આપણે વેબસાઇટ પર કઈ રીતે એપ્લાય કરાય. આ પહેલો સ્ટેપ છે એસઈઓ કરવાનો, કે પહેલાં તો આપણે વેબસાઇટનું જાણી લેવું જોઈએ કે વેબસાઇટમાં કઈ કઈ વસ્તુ ઓન પેજ ઘટે છે. ઓન પેજ એટલે કે વેબસાઇટ ઉપર આપણે જે ગૂગલ આપણે ક્રાઉલિંગ કરે એમાં જે જે વસ્તુ ઘટે છે એ વસ્તુ કઈ રીતે ચેન્જ કરવી એ આપણે ઓડિટ રિપોર્ટ પરથી જાણી શકાય છે. તો આ હું જે વેબસાઇટનો વધારે યુઝ કરું છું એ છે જીટી મેટ્રિક્સ. તમે સપોઝ એ ગૂગલમાં લખો અહીંયા કે એસઈઓ ઓડિટ રિપોર્ટ વેબસાઇટ, તો ઘણી બધી વેબસાઇટ ખુલશે, પણ એમાં હું જે સૌથી વધારે વાપરું છું, સૌથી વધારે જેનો યુઝ કરું છું એ છે જીટી મેટ્રિક્સ. અને તમે તમારી રીતે કોઈ પણ બીજી વેબસાઇટ પણ યુઝ કરી શકો છો, હું એવું નથી કહેતો કે આ જ વેબસાઇટ યુઝ કરવી, પણ આ તો આપણે એક ફોર એક્ઝામ્પલ લીધું છે. બાજુમાં તમને જે કીવર્ડ રિલેટેડ દેખાય છે એ હું આગળના વિડીયોમાં વાત કરીશ કે આપણે આગળ કીવર્ડ કઈ રીતે આપણા સર્ચ કરવા કે જેનાથી આપણે વધુ ને વધુ સારી રીતે આપણા વેબસાઇટ ઉપર લાવી શકીએ. તો જીટી મેટ્રિક્સમાં જે આ પહેલી લિંક તમને દેખાય છે એ આપણે ક્લિક કરીએ તો એ જે વેબસાઇટ ખુલે એનું સ્ટ્રક્ચર કંઈક આ રીતનું છે જીટી મેટ્રિક્સનું, કે અહીંયા તમારે તમારી વેબસાઇટની જે URL હોય છે એ તમારે નાખવાની હોય છે. અને URL નાખો એટલે તમને જે ટેસ્ટ યોર સાઇટ એવું લખેલું દેખાય છે એના પર ક્લિક કરો એટલે તમને તમારી જે વેબસાઇટ છે એનું આખો એનાલિસિસ થવા માંડે છે અને તમને એનો રિપોર્ટ મળે છે. આ વેબસાઇટ માટે મેં ફોર એક્ઝામ્પલ અત્યારે લઈ લીધું છે કે ગૂગલમાં આપણે સર્ચ કરીએ કે IT કંપની ઇન સુરત, તો પહેલી જે વેબસાઇટ મને જે દેખાણી એ વેબસાઇટનું મેં કર્યું છે. આમાં એવું કંઈ ફરજિયાત નથી કે કોઈ એડવર્ટાઇઝ માટે હું આ કરું છું, પણ મને જે વેબસાઇટ પહેલી દેખાણી આ કીવર્ડ પર એ કીવર્ડની જે વેબસાઇટ છે એ હું આમાં લઈ લઉં છું. જે મને વિક્ટરી ઇન્ફોટેક આ URL મને આ કીવર્ડ પર દેખાણી હતી IT કંપની ઇન સુરત, તો મેં ફોર એક્ઝામ્પલ ખાલી એક્ઝામ્પલ માટે મેં આ વેબસાઇટ લીધી છે આમાં. અને જ્યારે હું આ વેબસાઇટ લઈને URL નાખીને મેં જ્યારે ટેસ્ટ યોર URL આપણે સાઇટ કરીએ તો તમને કંઈક આ રીતની સ્કીન દેખાશે. આ રીતની સ્કીનમાં તમારી જે વેબસાઇટ છે વેબસાઇટની આખી URL જેટલા વેબસાઇટનો જેટલા પેજ છે કે જેટલા કન્ટેન્ટ છે એ આખી આખી વેબસાઇટ અહીંયા એનાલાઇઝ થશે. એનાલાઇઝમાં તમને જે 5 સ્ટેપ દેખાય છે જેમાં અત્યારે એનાલાઇઝ થતા બીજો સ્ટેપમાં પહોંચી છે વેબસાઇટ, એવી રીતે જે 5-5 સ્ટેપ છે એ 5-5 સ્ટેપ પૂરા થયા પછી તમને આનો એક રિપોર્ટ બતાવશે કે તમારી વેબસાઇટમાં કયો રેન્ક કેટલો છે, કેટલો સ્કોર છે, પેજ સ્કોર કેટલો છે. તો ચલો આપણે એનું રિઝલ્ટ પણ જોઈ લઈએ. મિત્રો હજી એકવાર હું તમને કહી દઉં કે આ વેબસાઇટ હું ખાલી ફોર એક્ઝામ્પલ માટે લઉં છું, ઇન્ફોર્મેશન માટે લઉં છું, આ કોઈ એડવર્ટાઇઝ માટે કે કોઈ બીજા અર્થ માટે નથી. આ તમને ખાલી જસ્ટ સમજાવવા માટે મેં આ વેબસાઇટનો ઉપયોગ કરેલો છે અને તમને એજ્યુકેશન વિડીયો માટે મેં આ વેબસાઇટનો યુઝ કરેલો છે. તો આપણે જેનું રિઝલ્ટ છે એ જોઈ શકીએ છીએ અહીંયા કે આ વેબસાઇટમાં અત્યારે પેજ સ્પીડ નો ડાઉટ કીવર્ડ સારો છે, IT કંપની ઇન સુરત એ કીવર્ડ પર રેન્ક પર કરે છે વેબસાઇટ, પણ આનું જે આપણે જોઈએ ઓલ ઓવર પર્ફોમન્સ તો પર્ફોમન્સ પેજ સ્પીડ સ્કોર જે છે એ 45% છે, જે ઘણો જ નીચો છે. તો એને ઊંચો લાવવા માટે એસઈઓના જે મેં તમને કીધું એમ અલ્ગોરિધમની વાત કરેલી હતી મેં, તો એસઈઓના અલ્ગોરિધમ પ્રમાણે આપણે મિનિમમ તમારે 70% પેજ સ્પીડ સ્કોર હોવો જોઈએ કે જેથી કરીને તમારી વેબસાઇટ જલ્દી ખુલે. જે લોડ ટાઈમ તમે જોઈ શકો છો કે પેજનો લોડ ટાઈમ પણ ઘણો થોડો વધારે છે, તો એ પેજનો લોડ ટાઈમ પણ ઘટે અને જે વ્યક્તિ યુઝર છે તે યુઝરને પણ આ વેબસાઇટ જોવામાં વધારે સારું પડે. પછી વાય સ્લો સ્કોર, આ સ્કોર જે છે એ પણ ક્યાંક ને ક્યાંક ભાગ ભજવે છે. જો તમે 70% ઉપર તમે તમારી વેબસાઇટનો સ્કોર કરો છો તો તમને ઘણો ફાયદો થશે અને તમને તમારી વેબસાઇટમાં પણ ઘણો બધા આના ઇફેક્ટ પડશે. જે અત્યારે
4 સપ્ટેમ્બરમાં જે નવો અલ્ગોરિધમ આવ્યો છે ગૂગલનો કોર અલ્ગોરિધમ, એ કોલ અલ્ગોરિધમમાં એ લોકોએ સ્પેશિયલ આ વસ્તુ ઉપર ફોકસ કર્યું છે કે તમારો જે પેજ સ્પીડ સ્કોર છે અને વાય યલો સ્કોર છે એ જો તમારો 70% ઉપર છે તો તમારી વેબસાઇટમાં ઓછા એસઈઓ ઓછું કરેલું હશે ને તો પણ તમારી વેબસાઇટ સારી એવી દેખાશે, સારું એવું પર્ફોમન્સ આપશે. પછી જે મેં તમને વાત કરી દીધી કે આ જે બાજુમાં મેં લખેલું છે બ્લેક કલરના અક્ષરમાં કે જે વસ્તુ તમારે મિનિમમ 70% તમારો પેજ સ્પીડ સ્કોર હોવો જોઈએ અને વાય સ્લો સ્કોર છે એ તમારો મિનિમમ 70% હોવો જોઈએ. સાથે સાથે આપણે પેજની ડિટેલ જોઈએ તો કે તમારા જે પેજને લોડ થવાની જે સ્પીડ છે એ મિનિમમ 7 સેકન્ડથી ઓછી હોવી જોઈએ, 7 સેકન્ડથી વધારે ન જ હોવી જોઈએ. અને સાથે સાથે જે તમારા પેજની સાઇઝ છે એ સાઇઝ તમારી 3 MB કરતાં ઓછી હોવી જોઈએ કે જેથી કરીને તમારું પર્ફોમન્સ સારું દેખાય. અને જે તમારી રિક્વેસ્ટ છે કે જેટલી તમારી પેજની રિક્વેસ્ટ આવતી હોય કે ઓનલાઈન એ બધી રિક્વેસ્ટ તમારી મિનિમમ 90ની હોવી જોઈએ કે જે તમારી 90થી અંદર હશે તો ચાલશે પણ ઉપર હોય તો તમારો પેજનો સ્કોર છે પેજનો લોડ થવાનો ટાઈમ છે એ વધારે કંઈક ને કંઈક જતો હોય છે. તો હવે આપણે એ તો જોઈ લીધું કે કંઈક કેટલી કેટલી વસ્તુ હોવી જોઈએ પણ આપણે એ નથી જોયું કે કઈ રીતે એ વસ્તુ કરી શકાય. તો ચાલો એ પણ જોઈ લઈએ કે પેજ સ્પીડ સ્કોર આપણે ઘટાડવો હોય 45%થી વધારવો હોય એટલે 70% ઉપર લઈ જવો હોય, જે યલો સ્કોર છે 53% છે એને વધારે આપણે 70ની ઉપર લઈ જવો છે, પેજ લોડ ટાઈમ છે એ ઘટાડવો છે, તો એ કઈ રીતે કરાય. તો હવે હું એ વાત કરીશ કે નીચે જે તમને બીજી પણ દેખાય છે જે નીચેનું રિઝલ્ટ છે તો એ રિઝલ્ટ પર આપણે ફોકસ કરીએ અને કઈ રીતે એને સોલ્યુશન મળવીએ. આમાં કોઈ મિત્રો એટલું બધું હાર્ડ નથી કે આપણે કઈ રીતે કરવું, શું કરવું, કોને હાયર કરવો, તમે પોતે પણ કરી શકો છો, એકદમ સિમ્પલ વસ્તુ છે. તો એ વસ્તુ છે અહીંયા આપણે રિઝલ્ટમાં કે જે રિઝલ્ટ છે અહીંયા થોડું તમે સ્ક્રોલ ડાઉન કરશો તો એની નીચે જ છે આ જે વસ્તુ છે ને એની નીચે જ તમને રિઝલ્ટ આપી દેશે. તો એનું જે રિઝલ્ટ છે કે એમાં પહેલું રિઝલ્ટ છે પેજ સ્પીડ માટેનું રિઝલ્ટ કે એમાં જોઈ લઈએ તમે પેજ સ્પીડ કઈ રીતે તમારે ઘટાડવી કે કઈ રીતે 70% ઉપર આપણો સ્કોર જાય એ રીતે કરવું હોય તો પેજ સ્પીડ ઉપર ક્લિક કરશો તો તમને નીચે રિઝલ્ટ દેખાડશે જેમાં તમને લખેલું છે સર્વ સ્કેલ ઇમેજ, એટલે કે તમારી કોઈ ઇમેજની સાઇઝ એવી મોટી છે એ તમારે નાની કરવી પડશે. આમાં લખ્યું છે જે આમાં એવું છે કે તમે જે હું કાંઈ નવું વાત કરું તો અહીંથી નવી આમાં ધાડ પાડવાની છે કંઈ, તમે લોકો છે ને આમાં રિઝલ્ટ પણ તમને આપી દેવામાં આવે છે કઈ રીતે તમે સોલ્યુશન કરો એ પણ આમાં આપી દે છે. તો તમે પેજ સ્પીડ પર ક્લિક કરશો ને તો પહેલું જ ત્યાં લાઈન આવે છે કે સર્વ સ્કેલ ઇમેજ, જ્યાં જ્યાં આપણે ગ્રેડ ઘટે છે જો એફ ગ્રેડ છે 0 તો એની બાજુમાં એરો છે, એરો પર ક્લિક કરશો ને એટલે નીચે તમને રિઝલ્ટ બતાવશે કે આ વેબસાઇટ પર આ ઇમેજ છે, ઇમેજની આખી URL છે અને આ URL 3 તમે આ URL પરથી જે આ ઇમેજ છે ઇમેજને તમારે કેટલી સાઇઝની કરવાની છે. અત્યારે ઓલરેડી આ ઇમેજ 4000x3049 ઉપર છે, જે ઘટાડીને 80x80 કરશો તો ઓટોમેટિક તમારી વેબસાઇટ છે એ લોડ ઓછો થઈ જશે અને તમારો પેજ સ્કોર વધશે. અને તમને સપોઝ એ પણ ખબર ના પડતી હોય કે આ કઈ રીતે થાય અથવા કઈ રીતે આનું ઇમેજની સ્કેલ ઘટાડી શકાય તો બાજુમાં જે ઓપ્શન તમને દેખાય છે વોટ્સ ધીઝ મીન કે આનો મિનિંગ શું છે તો એના પર ક્લિક કરો તો તમને એનું રિઝલ્ટ પણ બાજુમાં તમને દેખાડે છે કે રોલ આર સોર્ટેડ ઇન ઓર્ડર ઓફ ઇમ્પેક્ટ અપોન સ્કોર. તો આ જે વસ્તુ જે છે એ શું કામ આવી છે, કઈ રીતે આનું સોલ્યુશન કરવું એ પણ તમને આમાં દેખાડી દીધું છે કે URL છે, URLની બાજુમાં સાઇઝ છે કે પહેલાં અત્યારની ઓરિજિનલ સાઇઝ છે 3500x2336 એમાંથી અત્યારે 80x80 કરવાની છે. જો આ વસ્તુ તમે ચેન્જીસ કરી નાખો વેબસાઇટ પર તો તમારો જે પેજ સ્પીડ સ્કોર છે એ ડાઉનની જગ્યાએ અપ જશે ધીરે ધીરે. એ જ રીતે નીચે જે અનેબલ GZIP કમ્પ્રેશન, આ એક આપણું જે આપણે વેબસાઇટ હોસ્ટિંગ કરીએ ત્યારે આ વસ્તુ એમાં આવે છે GZIP, એ હું આગળ કંઈક તમને કહીશ આગળના વિડીયોમાં કે કઈ રીતે આમાં આને પણ કરાવી શકાય. તો ઓન પેજ SEO છે એ બધી વસ્તુ તમે આમાંથી જોઈ જોઈને કરી શકો છો, કઈ રીતે તમારે કઈ વસ્તુ ઘટાડવી છે આમાં જેટલા ચેન્જીસ લખ્યા છે એ બધા વેબસાઇટ પર તમે ચેન્જીસ કરશો એટલે તમારી વેબસાઇટ ઓટોમેટિકલી 24-48 કલાકમાં ક્રાઉલિંગ થઈને એનો રેન્ક વધશે અને જેનાથી તમને ઘણો એવો ફાયદો પણ થશે. તમારા જે તમે જે બધા આમાં જોઈ શકો છો કે જે પેજ સ્પીડ છે તો એ પેજ સ્પીડમાં જેટલા ચેન્જીસ તમને આમાં દેખાય છે એ બધા ચેન્જીસ તમે જો કરી નાખો છો તો એ તમારા માટે ઘણો ફાયદો છે, જેનાથી તમને
આ જે સ્કોર છે એ સ્કોર તમારો 45% થી 70% ઉપર રહ્યો છે, અને વાય સ્લો સ્કોર જે છે એ પણ 53% થી વધીને 70% ઉપર રહ્યો છે, જેનાથી તમને પેજ સ્પીડ ઘણી હાઈ થઈ જશે. અને તમને જે આ અહીંયા સ્કોર દેખાય છે એફ ને ઈ, એની જગ્યાએ તમારો એ ને બી આવી જશે, કે જે અત્યારના નવા અલ્ગોરિધમ પ્રમાણે 4 સપ્ટેમ્બર 2019ના દિવસે જે ગૂગલ અલ્ગોરિધમ ચેન્જ થયો તો એમાં ઘણો ઘણો ફાયદો થશે. પછી આપણે જોઈ લઈએ વાય એલો સ્કોર પર તમે ક્લિક કરશો તો એમાં પણ એવા જ ચેન્જીસ આવશે. તમે જે આ બાજુમાં નીચે ગ્રેડ લખેલા છે, ગ્રેડની બાજુમાં લાલ એરો છે, એ લાલ એરો પર ક્લિક કરશો એટલે આ રીતે રિઝલ્ટ ખુલશે, અને રિઝલ્ટમાં તમને દેખાડે એનું સોલ્યુશન પણ દેખાડી દેશે કે આ URL પર આ ચેન્જીસ કરવાથી તમને ફાયદો છે. અને એ ચેન્જીસ જો તમે કરી નાખો છો તો તમારી જે ઓન પેજ SEO છે એનું રિઝલ્ટ અને પર્ફોમન્સ સુધરી જશે, કે જેથી કરીને ક્યાંક ને ક્યાંક તમે UAXI જે છે એ તમે ચેન્જ કરી શકો છો, અને એનાથી તમને ઘણો બધો ફાયદો છે પેજમાં પણ અને ઓન પેજ SEOમાં પણ. ઓન પેજ SEO જો તમારું સારું હશે, સ્ટ્રોંગ હશે, તો તમારે એટલી બધી જરૂર નથી ઓફ પેજ SEO કરવાની, તને તમે ઓલ ઓવર તમારી વેબસાઇટને ઉપર લાવી શકો છો, પર્ફોમન્સ વધારી શકો છો. તો આ રીતે જે વોટરફોલ છે, ટાઈમિંગ છે, વિડીયો છે, હિસ્ટ્રી છે, આ બધા પર એક વાર ક્લિક કરીને તમે એનું રિઝલ્ટ જોઈ શકો છો. તો આ સાથે આજનો ટોપિક અહીંયા પૂરો થાય છે, જે ગૂગલ ઓડિટ રિપોર્ટ. અને પાછળ જે તમે સિલેબસ ના જોયો હોય તો જોઈ લેજો પાછળના વિડીયોમાં, કે જેમાં મેં આખે આખો SEOનો જે સિલેબસ છે કે SEOમાં તમે કઈ કઈ સ્ટેપ ફોલો કરીને તમારી વેબસાઇટને તમે આગળ લાવી શકો છો, 1 મહિનામાં 1 થી 3 પેજમાં તમારી વેબસાઇટ ઇઝીલી રન થઈ શકે છે, અને કઈ રીતે થાય છે એ પણ હું આગળના વિડીયોમાં જણાવીશ. બધી વસ્તુ હું સ્ટેપ બાય સ્ટેપ અત્યારે ફોલો કરું છું, અને બને ત્યાં સુધી ઓછા ટાઈમમાં, એટલે કે વિડીયો લાંબો ના થતા ઓછે વસ્તુમાં હું તમને વધુ ને વધુ સમજાય એ વસ્તુ કરી દઈશ. હવે આગળના વિડીયોમાં આપણે વાત કરીશું કે ઓડિટ રિપોર્ટ આવ્યા પછી આપણે કઈ કઈ વસ્તુ આગળ કરવાની, કે જેનાથી આપણે ઓન પેજ ઉપર બીજી કઈ કઈ વસ્તુ કરી શકાય. ઓન પેજ ઉપર આપણે પહેલાં તો ઓડિટ રિપોર્ટ કાઢવાનો હોય છે, પછી ઓડિટ રિપોર્ટ કાઢ્યા પછી આપણે sitemap.xml ફાઇલ સેટ કરવાની હોય છે, પછી robot.txt ફાઇલ સેટ કરવાની હોય છે, અને પછી ગૂગલ એનાલિટિક અને ગૂગલ સર્ચ કોન્સોલ એટલે કે વેબમાસ્ટર ટૂલ એનો યુઝ કરવાનો હોય છે, જેથી કરીને આ બધાનું ભેગું કરો અને આ બધી વસ્તુ તમે કરી નાખશો 2 દિવસ થશે મેક્સિમમ તમારે 3 થી 4 કલાક, અને મેક્સિમમ 2 થી 3 દિવસ થાય. આ વસ્તુ ચેન્જીસ કરો એટલે તમારી ઓન પેજ SEO આખો કમ્પ્લીટ થઈ જાય. હવે આગળના વિડીયોમાં આ જ વસ્તુ વાત કરીશ કે આપણે robot.txt ફાઇલ કઈ રીતે બનાવી, કઈ રીતે સેટ કરવી, અને sitemap.xml ફાઇલ કઈ રીતે બનાવી અને કઈ રીતે સેટ કરવી, એના એડવાન્ટેજ શું છે, ડિસએડવાન્ટેજ શું છે. તો આ બધા વિડીયો તમારે જો ફોલો કરવા હોય, તમને નવા નવા વિડીયો મળી રહે, એના માટે તમે મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેને અને બેલ આઇકન દબાવવાનું ના ચૂકતા, કે જેથી કરીને મારા કોઈ પણ નવા વિડીયો SEO વિશે આવે તો બધા વિડીયો તમે જોઈ શકો અને તમે એપ્લાય કરી શકો. આ સાથે આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો જ હશે. ગૂગલ એનાલિટિકની સાથે સાથે જે તમારો ઓડિટ રિપોર્ટ છે વેબસાઇટનો એ કઈ રીતે કરવો એ પણ તમને ખબર પડી જ ગઈ છે. તો આશા રાખું છું કે તમને આવા જ વિડીયો નવા નવા હું આપતો રહું, અને જેથી કરીને તમને પણ ફાયદો થાય અને મને પણ ફાયદો થાય. અને સાથે એ પણ હું તમને જણાવી દઉં કે બાજુમાં જો સપોઝ તમારે આ વસ્તુ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ PDFનો ઓપ્શન પણ છે આમાં, કે જેમાં તમે આખો ઓડિટ રિપોર્ટ ડાઉનલોડ પણ કરી શકો છો. પછી તમે એ પણ જોઈ શકો છો કે આ વેબસાઇટ કયા ટૂલમાં બની છે, એનો ટાઈમ કેટલો છે, પેજ જનરેશન શું કામ સ્લો છે એ પણ જોઈ શકો છો. એ બધી વસ્તુ ઘણા બધાના ફીચર્સ છે, તમે આ વેબસાઇટ પર જાઓ તો તમે જોઈ શકો છો. અને જેનાથી તમે એ પણ જોઈ શકો છો કે તમારા કોમ્પ્યુટરની જે વેબસાઇટ છે એ વેબસાઇટનો યુઝ આમાં કરી શકો છો, કે કોમ્પ્યુટર કઈ કઈ વસ્તુની સ્ટ્રેટેજી યુઝ કરે છે અને તમે કઈ કઈ કરો છો. આના પણ હું આખા રિલેટેડ આપણે બી કોમ્પ્યુટરનું મેં જે SEO છે એ આપણે કઈ રીતે આપણા વેબસાઇટ પર એપ્લાય કરી શકાય એ પણ હું આગળના વિડીયોમાં જણાવીશ. તો તમે બેલ આઇકન દબાવવાનું ના ચૂકતા વધુ ને વધુ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.